આગામી પચીસમી ડિસેમ્બરના દિવસે કચ્છ સહિત સમગ્ર વિશ્વમાં નાતાલની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભુજમાં આવેલા એકસો વર્ષ જૂના સેન્ટ એન્ડ્રુ ચર્ચમાં ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે ઈસુ ખ્રિસ્તના જન્મ અને ભુજના ઐતિહાસિક ચર્ચની કેટલી રોચક માહિતી જોઈશું આ ખાસ અહેવાલમાં પચીસમી ડિસેમ્બરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે આ દ્રશ્યો છે ભુજના કેમ્પ વિસ્તારમાં આવેલ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સેન્ટ એન્ડ્રુ ચર્ચના અહીં નાતાલના દિવસે ભુજમાં વસતા ચારસો જેટલા પરિવારો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિનની ઉજવણી કરશે પચીસમી ડિસેમ્બરે ભુજના આ ચર્ચમાં ભક્તિ સભાનું આયોજન થાય છે અને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ ઉજવાય છે પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ચોથી સદીમાં શિયાળાની મધરાત્રીએ થયો હતો પરંતુ તારીખનો ઉલ્લેખ બાઇબલમાં પણ કરવામાં આવ્યો નથી ત્યારે પશ્ચિમના દેશો સહિત ભારતમાં ડિસેમ્બર માસમાં ગમે ત્યારે ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરાતી હતી પરંતુ ચોથી સદીમાં થયેલા રાજા ઓગસ્ટીનનો જન્મ પચીસમી ડિસેમ્બરે થયો હતો એટલે ત્યારબાદ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી પચીસમી ડિસેમ્બરે કરવામાં આવે તેવો ફરમાન જાહેર કરાયો હતો અને ત્યારબાદ ચોથી સદીથી ઈસુ ખ્રિસ્તના જન્મદિનની ઉજવણી પચીસમી ડિસેમ્બરે કરવામાં આવી રહી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે તો ચોક્કસ તારીખ આપી નથી પણ શિયાળાની એક રાત્રિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઠંડીમાં નો સમય હતો અને જન્મ થયો એવો ઉલ્લેખ જોવા મળે છે પણ સમય જતા લોકો શરૂઆતથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરનારા વિશ્વાસ કરનારા લોકો જન્મદિવસની ઉજવણી કરતાં પણ કોઈ તારીખ ફિક્સ નહોતી પણ બે હજાર ચોથી સદીમાં ચોથી સદીમાં જ્યારે ઓગસ્ટીન રાજા ખ્રિસ્તી થયો વિશ્વાસમાં આવ્યો ત્યાર પછી ઓગસ્ટીન રાજાની જે જન્મ તારીખ હતી એ પચીસ ડિસેમ્બર અને એ પચીસ ડિસેમ્બરે નાતાલ ઉજવવાની એમની શરૂઆત કરી અને સમય જતા વિશ્વના જુદા જુદા દેશોમાં જે ખ્રિસ્તી વસતા હતા એમને પણ એ તારીખ માન્ય રાખીને એ પચીસ ડિસેમ્બરે નાતાલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યહૂદીઓના વંશમાં જન્મ્યા હતા અને એ યુગોથી યહુદીઓ એક આશા રાખતા હતા કે એક દિવસ અમારો ઉદ્ધારક એટલે તારણહાર આવશે અને અમને એ આ જગતમાં દુનિયાના બંધનોથી મુક્ત કરીને અમને દોરી જશે એવી આશા રાખતા હતા તે યુગો પછી પ્રભુ ખ્રિસ્તે પ્રભુ ખ્રિસ્તના જન્મ થયો અને આજથી એ બે હજારને સત્તર વર્ષ પહેલાં પ્રભુ ખ્રિસ્ત આ ધરતી પર એક નમ્ર ગભાણમાં એટલે કે ગરીબ કુટુંબમાં અને ગભાણમાં તેનો જન્મ થયો અને પ્રભુ ખ્રિસ્ત જન્મ્યા પછી એ ધરતી પર રહીને દુઃખીઓને માદાઓને સેવા કરતા રહ્યા રોગીઓના રોગ ટાળતા રહ્યા અને મરણ પામ્યા એમને પણ બાઇબલમાં ત્રણ જગ્યા પર ઉલ્લેખ છે કે મરણમાંથી પણ એમને સજીવન કરવામાં આવ્યા ને એ રીતે માનવ સેવા તેમને કરી ભારત જ્યારે અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે ભુજમાં અંગ્રેજોની છાવણી અને મિલેટરી કેમ્પ હતો ત્યારે યહુદી ધર્મના લોકો ભક્ત સભા કરતા હતા ભુજમાં સત્તરસો છન્નું થી ખ્રિસ્તી લોકો ભક્તિભાવ કરતા હતા સમય જતા વર્ષ અઢારસો એકોતેર માં ભુજના કેમ્પ વિસ્તારમાં સેન્ટ એન્ડ્રુ ચર્ચ સ્થાપના પણ અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી અને ત્યારે અંગ્રેજો પણ આ ચર્ચમાં ભગવાનની ભક્તિ કરતા હતા સમય પસાર થતો ગયો અને ભારત દેશ આઝાદ થયો પછી અંગ્રેજો ત્યારબાદ કચ્છમાં સ્થાયી થયેલા ખ્રિસ્તી લોકો આ ચર્ચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની અને નાતાલના દિવસે ઈસુ જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સ્થાપના સત્તરસો ને માં ખાસ કરીને અંગ્રેજી થાણો છાવણી ભુજમાં નાખવામાં આવી ત્યારે ત્યારથી અહીંયા આગળ ભજન સેવાને એ બધું ચાલે છે ત્યારબાદ બાદ સમય જતાં સત્તરસો ને એકોતેરમાં પ્રભુ મંદિર બાંધવામાં આવ્યું અને પ્રભુ મંદિર અને તે દિવસથી સ્થાપના કરીને ભજન સેવાની શરૂઆત કરવામાં આવી તો નાતાલના દિવસે સેન્ટા ક્લોઝ લાલ રંગના કપડા અને ટોપી પહેરીને લોકોને ચોકલેટ આપે છે અને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની અનોખી ઉજવણી કરે છે બાળકો સેન્ટા ક્લોઝ જોઈને ઉત્સાહમાં આવી જતા હોય છે ત્યારે ભુજમાં પણ સેન્ટા ક્લોઝના ડ્રેસ અને ટ્રીનું મહત્વનું વેચાણ થાય છે પરંતુ ભુજ ચર્ચના ફાધર રેવ સૂરજમલ ખરાડીએ જણાવ્યું હતું કે બાઇબલમાં સેન્ટા ક્લોઝનો કોઈ ઉલ્લેખ નથી પરંતુ ચારસો વર્ષથી આ પ્રકારની પરંપરા શરૂ થઈ છે ક્લોઝ તો બાઇબલમાં એનો કોઈ ઉલ્લેખ નથી કે શરૂઆતની સંજોગોમાં એવો કોઈ ક્લોઝ હતો નહીં પણ પશ્ચિમના દેશો જે ધનવાન વિકસિત દેશો એમાં આ સેવાના ભાવની છે એક સાંતાક્લોઝની શરૂઆત થઈ અને એ ક્લોઝ ખાસ પ્રકારનો એ પહેરીને લોકોની સેવા કરવાનું બાળકોને ગિફ્ટ આપવાનું ચોકલેટ આપવાનું અને એની શરૂઆત એમાં એ રીતે થઈ એક અને એ આજે ખ્રિસ્તી સમાજમાં એક આઘવું સ્થાન એનું બની ગયું છે ઈસુ ખ્રિસ્તનો જન્મ યહુદી ધર્મમાં થયો હતો અને ઈસુ ખ્રિસ્ત જગતમાં દુઃખ હતાશા મૂંઝવણમાં જીવન જીવતા હતા તેવા લોકો માટે ઈસુ ખ્રિસ્તે મહત્વનું ભાગ ભજવ્યું હતો લોકો જીવનમાં આનંદ માણી શકે તે માટે ઈસુ ખ્રિસ્ત કાર્ય કરતા હતા પરંતુ સમય જતા ઈસુ ખ્રિસ્ત ની લોકચાહના વધી રહી હતી લોકો ઈસુના વિચારોને સમર્થન આપતા થયા હતા પરંતુ ત્યારે રોમન સરકારે ઈસુ ખ્રિસ્તને વર્ધસ્તંભ પર ચડાવીને હત્યા કરી દીધી

જે જન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તેનું જીવનમાં પરિવર્તન આવે તેનો એ વિશ્વાસમાં પરિવર્તન આવે અને એને અનુસરના થાય એટલે ખ્રિસ્તી કહેવાય એટલે જેમ વિશ્વના બીજા દેશોમાં અંગ્રેજી શબ્દ જે હિન્દુઇઝમ ઇસ્લામિઝમ યહુદીઝમ બુદ્ધિઝમ એમ જમ શબ્દ પાછળ આવે છે એવો ખ્રિસ્તીયમ નથી કેમ કે ક્રિશ્ચિયન એ વિશ્વાસ છે અને વિશ્વાસ રહે લોકો અનુસરનારા લોકોને ખ્રિસ્તીઓ તરીકે ઓળખાય છે ઈસુ ખ્રિસ્તના ના અનુનાયીઓએ આજે વિશ્વના તમામ દેશોમાં છે અને નાતાલની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે નાતાલના દિવસે ભુજના ચર્ચમાં પણ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે કેવલ રાજગોર કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ